21 થી 40 સુધીની સંખ્યાઓના રસપ્રદ ઉદાહરણ। નમસ્તે બાળકો, અગાઉના વિડિયોમાં આપણે 21 થી 40 સુધીની સંખ્યાઓના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા। આ વિડિયોમાં આપણે 21 થી 40 સુધીની સંખ્યાઓના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું અને કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું જે ન કરવી જોઈએ। બાળકો, આજે છોટુના ઘરે ઘણા બધા મહેમાન આવવાના છે। જમવાની વ્યવસ્થા ધામધૂમથી થઈ રહી છે। છોટુની મમ્મીએ છોટુને પૂંઠાની થાળીઓ અને ચમચી લાવવા બજાર મોકલ્યો છે। લો મમ્મી, હું લઈ આવ્યો થાળીઓ અને ચમચીઓ। છોટુ, તું કેટલી થાળીઓ લાવ્યો છે? મમ્મી, આ પેકેટ પર લખ્યું છે 40 થાળી, એટલે કે 10 થાળીના 4 જૂથ અને તેની સાથે 10 થાળીનું એક બીજું જૂથ। અરે ના છોટુ, તું ખોટું વાંચી રહ્યો છે। અહીં લખ્યું છે 40 થાળી, એટલે કે 10 થાળીના 4 જૂથ। પણ મમ્મી, અહીં તો શૂન્ય પણ લખેલું છે, તેનો શું અર્થ થશે? છોટું, અહીં એકમના સ્થાને શૂન્ય છે, જેનો અર્થ છે કે એક પણ ખુલ્લી થાળી નથી, અને દશકના સ્થાને લખ્યા છે 4, જેનો અર્થ છે 10 થાળીના 4 જૂથ, એટલે કે 40 થાળી। તો આ પેકેટમાં થઈ ગઈ કુલ 40 થાળી। હવે હું સમજી ગયો મમ્મી। સાંજ પડી ગઈ છે અને છોટુના ઘરે મહેમાન આવવા લાગ્યા છે। છોટુ અને આરતી મહેમાનોને જમવાનું આપે છે। છોટુ, તું જે ચમચી ખરીદીને લાવ્યો હતો તે ક્યાં મૂકી છે? મેં બધી ચમચી રસોડામાં મૂકી છે, ચાલ હું તને બતાવું। અરે છોટુ, આ કેટલી ચમચી છે? મેં દુકાનમાંથી ચમચીઓના 10-10ના 30 જૂથ લીધા છે। પણ 30 જૂથ તો ખૂબ વધારે હોય છે, અને આ ચમચી તો બહુ જ ઓછી દેખાય છે। ચાલો છોટુ, આપણે આને ફરીથી ગણી લઈએ। સારું, ચાલો આની ગણતરી કરી લઈએ। છોટુ, આને ગણવા માટે 10-10ના જૂથમાં વહેંચી લઈએ, જેથી ગણવાનું સરળ થઈ જશે। હા, સાચું કહ્યું, એ જ કરું છું। 10 દશક, 10 દશક અને એક બીજું દશક, તો આ થઈ ગયા કુલ 30 દશક। અરે છોટુ, આ તો ખોટું ગણી રહ્યો છે। 1-10નું જૂથ એટલે કે 1 દશક। બાળકો, શું તમને લાગે છે કે છોટુએ 30 દશક ચમચી ખરીદી છે? આવો જોઈએ। છોટુ, આ તો ફક્ત 30 ચમચી છે, 30માં હશે 3 દશક। 30નો અર્થ 30 દશક ન થાય, પરંતુ 30 એકમ થાય છે। 30 દશક તો ઘણી વધારે ચમચી થઈ જશે। હા, હવે સમજ્યો, સાચું કહ્યું તે આરતી। ચાલો મહેમાન માટે ચમચીઓ લઈ જઈએ। તો બાળકો, આજ માટે બસ આટલું જ। આ વિડિયોમાં આપણે જાણ્યું કોઈ સંખ્યાના અંતમાં શૂન્યનો અર્થ 10 નથી થતો અને 3 દશકનો અર્થ 30 એકમ હોય છે, નહીં કે 30 દશક। મને આશા છે કે તમે આ વિષય સારી રીતે સમજી ગયા હશો। આવજો મિત્રો।